ખેડૂતની હાલત દયનીય બની ગઈ છે ત્યારે ધોરાજીના એક ખેડૂતે ઉનાળુ મગનું વાવેતર કરેલ પણ કમોસમી વરસાદને કારણે દસ વીઘામાં કરેલ વાવેતર ફેલ થતાં ખેડૂતને પચાસ હજારની નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે ખેડૂતના જણાવ્યા અનુસાર દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલ અને રાસાયણિક ખાતરના ભાવ વધતા જાય છે ત્યારે પાકના પૂરતા ભાવ મળતા નથી અને સરકાર દ્વારા કહેવાય છે કે કપાસના ભાવ પચીસોથી ત્રણ હજાર રૂપિયા બોલાય છે પણ અત્યારે ઓફ સિઝનમાં કોની પાસે કપાસ હોય અમુક ખેડૂત કે જેમણે સંગ્રહ કર્યો હોય તેમને ભાવ મળે જો સિઝનમાં કપાસના ભાવ મળે તો ખેડૂતોને કંઈક ફાયદો થઈ શકે ગત વર્ષ ચોમાસું સારું રહ્યું હતું ખેડૂતો ખુશ હતા પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો મારું નામ અરવિંદભાઈ છગનભાઈ હીરપ્રા ગામ ધોરાજી કાલે અમી છાટના થયા એટલે આમ વરસાદની આશા બંધાઈ ગઈ અને હવે સારો વરસાદ થાય એવી આશા છે એના અનુસંધાન અમે આ દસ વીઘાના કપાસિયા ચોઈપા છે અમારી પાસે મજૂરીના પૈસા નહોતા પછી જાત તે બે ભાઈએ થઈને ચોઈપા નજીક બાકી છે એ ચોપી

બિયારણના ડબલ ભાવ દવા ના ડો કેવી જો આ વર્ષ એમને હારે હારું થઈ જાય તો આગ્યા વર્ષની નુકસાની ભોગવાઈ જાય ભરપાઈ થઈ જાય નકર તો આ ખેડૂત ને કઈ બીજો તો કોઈ આરો નથી સમજી લ્યો મારું નામ જીતેશભાઈ વઘાસિયા ગામ અમીયા શું કેશો અમે છટણા છીયા તો અમે વધાવો દીધો કે ખેતરમાં અમને અત્યારે માણસો નથી મળતા ચો છો અમે જાત નથી દસ વીઘાના કપાસી આ સોંપવાનું ચાલુ કરી દીધું છે બીજા નંબરમાં ઉનાળુ પાક હતો મગ વાવ્યા હતા અમે તો પંચાવન હજારની નુકસાની ગઈ છે એટલા મગ છે ને નિષ્ફળ ગયો છું હું પાકમાં કોઈ રિકવરી આવી નથી દવા મોંઘા ખાતર મોંઘા બિયારણ મોંઘા ડીઝલ મોંઘા હવે પેદા અમે કરી છીએ અને અમારો ભાવ બીજા નક્કી કરે છે આજે એપીએમસી માં એમ પણ કહેવાય છે કે ચોવીસો ને પચીસો રૂપિયા કપાસના ભાવ પણ કી ખેડૂતના ઘરમાં કપા હોય ઓફ સિઝનમાં કપાસના ભાવ આટલા હોય સિઝનમાં આટલા આપે તો ખેડૂતને બે પાંદરે થઈને બેઠા થઈ જાય અને એના ખર્ચા નીકળે આ સિઝન જયારે ચાલુ થાય ત્યારે બારસો થી પંદરસો રૂપિયાના ભાવ બોલાય છે તો અમારે મજૂરી હું શું ખર્ચા હું ઉમજ દવા ખાતર પાણી નિંદામણ કેટલા વીઘાનો કપાસ દસ વીઘાનો કપાસ મજૂર નથી અને અમે જાતે સોંપીએ છીએ કે ભગવાન પાસે આશા એવી છે ગયા વર્ષે માવઠા થયા પુષ્કળ વર્ષા થયા નુકસાની થઈ છે તો આ વર્ષે ટાઈમે વાવણી થાય બે વર્ષ તો ભીમી ઉપર જ વાવણી થતી આ વર્ષે ચૂકી ગયા છે અને કાલે અમી છાટણા હિસાબે અમે થોડુંક વર્ષની અમના ઉત્સાહ અમારા જોવા મળે છે કે હવે આપણે વાવેતર ચાલુ કરીએ મજૂર મળ્યા નથી અને અમે જાતે કામ કરીએ છીએ